हेलो, नमस्कार विद्यार्थी मित्रों। आजे आपणे यूनिट नंबर 5 માં એક મહત્વનો ટોપિકનો અભ્યાસ કરવાનો છે। ઇન પ્રીવિયસ લેક્ચર આપણે એ સેક્શનની વાત કરેલી હતી। આ વિભાગની અંદર આપણે ઓપ્શન બી ની વાત કરવાની છે, જે છે હર્માઇટ્સ ડિફરન્શિયલ ઇક્વેશન। જે આપણે હર્માઇટ્સ ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એ આપણે ડિરાઈવ કરવાનું છે। વી ઓલરેડી નો ધેટ ઇન લાસ્ટ ઇક્વેશન ઓફ ધી લાસ્ટ પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિરાઈવ ધેટ ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર પ્લસ લેમડા માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ સાઈ બરાબર 0, વેર લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 2e અપોન h કટ ઓમેગા। ધેટ ઇઝ ધી ઇક્વેશન નંબર 1। બટ this equation we already derived in previous lecture, બરોબર છે। for y square is very very greater than lambda, we may neglect lambda। ધારો કે suppose કે y square ની વેલ્યુ જે છે એ lambda કરતા ખૂબ જ મોટી હોય તો આપણે lambda ને જે છે એ neglect કરી શકાય। thus equation 1 becomes, તો equation 1 lambda ને તમે neglect કરો લેમડા નીકળી જાય તો નવ ઇક્વેશન શું મળે કે ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ લેમડા સોરી વાય સ્ક્વેર ઇન્ટુ સાઈ બરાબર 0। ધેટ ઇઝ ધી ઇક્વેશન નંબર 2। ધ સોલ્યુશન ઓફ ઇક્વેશન 2 ઇઝ ઓફ ધ ફોર્મ, એટલે કે ઇક્વેશન નંબર 2 જે છે હવે એનું સોલ્યુશન જે છે એ કંઈક ફોર્મ ઓફ ઇક્વેશન 3 ના માં આપેલું છે કે સાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઇ એસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2, બરાબર। હિયર વી રિજેક્ટ ઇ રેસ ટુ પ્લસ વાય સ્ક્વેર બાય 2 ટર્મ્સ બીકોઝ એઝ વાય ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ધેર ફોર સાઈ ટેન્સ ટુ 0, એટલે કે પ્લસ વાળી ઇ રેસ ટુ પ્લસ વાય સ્ક્વેર બાય 2 વાળી ટર્મ જે છે એને આપણે રિજેક્ટ કરેલી છે। બીકોઝ સપોઝ કે વાય ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, વાય ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ તો સાઈ આપણને શું મળે 0 મળે, બરાબર। સાઈ શું મળે 0 મળે, એટલે કે વેવ ફંક્શન સાઈ આપણને મળતું નથી, એટલા માટે આપણે એ ટર્મ્સને શું કરીએ છીએ નેગ્લેક્ટ કરીએ છીએ। ડિફરન્શિએટિંગ ઇક્વેશન 3 વિથ રિસ્પેક્ટ ટુ વાય, ઇક્વેશન 3 જે છે એનું ડિફરન્શિએશન વાયની સાપેક્ષે કરો તો લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય, સાઈનું વાયની સાપેક્ષે ડિફરન્શિએશન ડી સાઈ અપોન ડી વાય બરાબર ઇ રેસ ટુ એક્સ હોય તો પેલા ઇ રેસ ટુ એક્સ નું ઇ રેસ ટુ એક્સ સેમ હતી, એટલે ઇ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2, હવે એક્સ જે ધારેલું છે એનું ડિફરન્શિએશન માઇનસ વાય સ્ક્વેર બાય 2 નું વાય ની સાપેક્ષે શું થાય વાય સ્ક્વેર નું તો કે માઇનસ 2 વાય અપોન 2, માઇનસ 2 વાય અપોન 2, 2 2 કેન્સલ, માઇનસ નિશાન ની આગળ માઇન વાય આગળ લખું, માઇનસ વાય ઇ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2, અગેન ડિફરન્શિએશન, અગેન આનું ડિફરન્શિએશન કરો શું મળે તો કે ડી સ્ક્વેર એ ફર્સ્ટ વાર થઈ ગયું છે, સેકન્ડ ટાઈમ તો ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ નિશાન હું પેલા બાર લઈ લો સ્ક્વેર બ્રેકેટની અંદર, હવે આટલું જ છે આપણી પાસે, બંનેમાં વાય વાળી ટર્મ છે વાયની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું છે, તો પેલા હું વાયને એમ નમ રાખું આનું ડિફરન્શિએશન કરો વાય સેમ ઇટ ઇઝ, આનું ડિફરન્શિએશન શું થાય તો કે ઇ રેસ ટુ એક્સ નું ઇ રેસ ટુ એક્સ એટલે ઇ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2, માઇનસ વાય સ્ક્વેર બાય 2 નું શું થાય માઇનસ 2 વાય બાય 2, 2 2 કેન્સલ એટલે માઇનસ વાય, માઇનસ વાય બરાબર, પ્લસ વચ્ચે પ્લસ આવે, હવે ઇ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2 સેમ ઇટ ઇઝ, વાય નું વાય ની સાપેક્ષે 1 એટલે અહીં કણ 1 લખેલો નથી, આગળ માઇનસ સાઇન છે બરાબર। હવે આ બંનેમાંથી ઇ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2 વાય સ્ક્વેર બાય 2 કોમન છે તો અહીં કણ શું વધશે વાય ઇન્ટુ વાય, વાય સ્ક્વેર આ માઇનસ આ માઇનસ નિશાની હવે અંદર આવો, માઇનસ માઇનસ પ્લસ એટલે વાય સ્ક્વેર, વાય સ્ક્વેર આ માઇનસ નિશાની અંદર માઇનસ પ્લસ માઇનસ, અહીંયા ઇ રેસ ટુ વાય સ્ક્વેર બાય 2 તો કોમન છે એટલે કાંઈ નથી એટલે કેટલો વધશે 1 બરાબર, પણ ઇ રેસ ટુ વાય સ્ક્વેર બાય 2 બરાબર આપણે શું લીધેલું છે સાઈન ઇન ઇક્વેશન નંબર 3, therefore y square minus 1 into sin, therefore d square psi upon dy square આ ટર્મ ને આ બાજુ લઈ આવો લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ y square minus 1 into psi બરાબર
चलो इक्वेशन नंबर 4. नाउ फॉर लार्ज वैल्यू ऑफ y दिस इक्वेशन इज इक्वेशन 2. એટલે કે ફોર લાર્જ વેલ્યુ ઓફ y ધેટ ઇઝ ધી ઇક્વેશન 2. ધીસ ડિનોટ્સ ધેટ એન એક્યુરેટ સોલ્યુશન ઓફ ઇક્વેશન સ્ટાર મસ્ટ બી ઓફ ધ ફોર્મ. એટલે કે જો એવું થાય તો ઇક્વેશન નંબર સ્ટાર જે છે એ ઇક્વેશન નંબર સ્ટાર આ ઇક્વેશન આમાં આપેલું નથી, પણ ઇક્વેશન નંબર સ્ટાર જે છે એ બ્રેકેટની અંદર તમને નોટ કરીને આપેલું છે. ઇક્વેશન નંબર સ્ટાર જે છે એ આ ઇક્વેશન છે, જો બરાબર. એનું સોલ્યુશન કયું હોઈ શકે? તો કે આ હોઈ શકે, સાઈન ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય ટુ એને યુ ઓફ વાય, એક નવું ફંક્શન છે, બરાબર છે. પણ ઇક્વેશન નંબર સ્ટાર જે છે વી ઓલરેડી ડિસ્કસ એન્ડ વી ઓલરેડી ડિરાઈવ ઇન પ્રીવિયસ લેક્ચર, સો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ ઇક્વેશન. અને તમને જાણ માટે નોટ કરીને આપેલું છે બાજુમાં કે સ્ટાર જે છે ઇક્વેશન નંબર આ છે, પણ આ જે ઇક્વેશન જે છે સ્ટાર, એ સ્ટાર ઇક્વેશન ઓલરેડી આપણે પ્રીવિયસ થિયરીની અંદર ડિરાઈવ કરેલું છે, બરાબર. એટલે એ પ્રીવિયસ, કારણ કે એ કન્ટિન્યુ થિયરી છે, પણ આપણે ક્રેક કરેલી છે. વેર યુ ઓફ વાય ઇઝ એ ફાઇનાઇટ પોલિનોમિયલ ઇન વાય, એટલે કે યુ ઓફ વાય જે છે એ ફાઇનાઇટ પોલિનોમિયલ છે, અમુક ઇન્ફાઇનાઇટ પોલિનોમિયલ આવે, ફાઇનાઇટ એટલે કે આપણે એને ગણી શકીએ, બરાબર. અને વાયનું પોલિનોમિયલ છે ઇક્વેશન નંબર 5. નાઉ ટુ ચેન્જ ધ ડિફરન્શિયલ ઇક્વેશન સ્ટાર ઇન ટુ એ ડિફરન્શિયલ ઇક્વેશન ફોર ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ યુ ઓફ વાય, વી ડિફરન્શિયેટ ઇક્વેશન 5 વિથ રિસ્પેક્ટ ટુ વાય. એટલે કે ઇક્વેશન નંબર 5 જે છે એનું આપણે ડિફરન્શિએશન કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ વાય. હવે જો અહીંયા કણે આપણી પાસે બે ટર્મ છે, ઈ રેસ ટુ વાય એક એ ટર્મ છે અને યુ ઓફ વાય જે છે એ પણ વાયનું જ ફંક્શન છે, વાયનું જ પોલિનોમિયલ છે. એટલે આપણી વાયની કેટલી ટર્મ છે? બે ટર્મ છે. એટલે આમાં તમે વાયની સાપેક્ષે ડિફરન્શિએશન કરો તો ઇક્વેશન નંબર 5નું શું થાય? ડી સાઈ બાય ડી વાય, ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ સેમ ઇટ ઇઝ યુનું, યુ જે છે આમ તો વાયનું ફંક્શન જ છે, એટલે કે યુનું વાયની સાપેક્ષે ડી યુ બાય ડી વાય પ્લસ યુના યુ સેમ ઇટ ઇઝ. અને હવે એમનું હવે આનું ડિફરન્શિએશન શું થાય? ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ સેમ ઇટ ઇઝ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ નું માઇનસ વાય, બરાબર. હવે આ બંનેમાંથી ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ જે છે ઈ કોમન, એટલે આ કોમન, અહીંયા શું વધશે? ડી યુ બાય ડી વાય, આ પ્લસ અને આ માઇનસ, એટલે માઇનસ આ કોમન, યુ ઇન્ટુ વાય યુ આ કોમન છે. ડિફરન્શિએટિંગ અગેઇન, આનું પાછું ડિફરન્શિએશન, સેકન્ડ ટાઈમ ડિફરન્શિએશન કરો એટલે શું થશે? ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર. એટલે આપણે તો આનું જ ડિફરન્શિએશન કરવાનું છે. હવે આ એક અલગ ટર્મ છે અને આ એક અલગ ટર્મ છે, એવી રીતે, કારણ કે આ એક અલગ ટર્મ તરીકે ફર્સ્ટ ટર્મ અને આને સેકન્ડ ટર્મ તરીકે કન્સિડરેશન કરો. અહીંયા કણે કેમ આપણે આ ફર્સ્ટ ટર્મ અને આ સેકન્ડ ટર્મ તરીકે કન્સિડરેશન કર્યું, એવી જ રીતે આનો કરો તો શું થાય? પહેલાં હું આને ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ ને એમને રાખું, રાખ્યા ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ છે આનું ડિફરન્શિએશન. તો આનું શું થાય? ફર્સ્ટ ટાઈમ છે, હવે સેકન્ડ ટાઈમ થાય ડી સ્ક્વેર યુ અપોન ડી વાય સ્ક્વેર માઇનસ ના માઇનસ વાય એમનો, અહીં પાછો ઈ રૂલ આવશે, વાય એમનો યુ નું ડી યુ બાય ડી વાય માઇનસ છે એટલે માઇનસ યુ એમનો વાય નું વાયની સાપેક્ષે વન, એટલે ખાલી યુ માઇનસ વાય ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ સેમ ઇટ ઇઝ પ્લસ ફર્સ્ટ ટર્મ સેમ ઇટ ઇઝ ડી યુ બાય ડી વાય માઇનસ યુ વાય. હવે આનું ડિફરન્શિએશન શું થાય? ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ નું એમનો ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ અને માઇનસ વાય સ્ક્વેર બાય ટુ નું શું થાય? માઇનસ ટુ વાય અપોન ટુ, ટુ ટુ કેન્સલ એટલે માઇનસ વાય, બરાબર. હવે આ બંનેમાં જો બંને ટર્મમાં ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ છે એટલે એને મેં કોમન કાઢી લીધા ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ, બરાબર. આ ટર્મની અંદર મલ્ટીપ્લાય કરાવવાનું છે એટલે માઇનસ વાયને મલ્ટીપ્લાય કરો. હવે શું વધે છે એ આપણે જોવો,
माइनस सॉरी डी स्क्वेर यू अपन डीवाई स्क्वेर सेम इट इज माइनस ना माइनस। हवे जो आ माइनस वाई ने हूँ अंदर मल्टीप्लाय करू एटले आ शू थी जाय फर्स्ट टर्म वाय माइनस वाय डी यू बाय डी वाय अहीं माइनस वाय डी यू बाय डी वाय माइनस माइनस प्लस એટલે માઇનસ ટુ વાય ડીયુ બાય ડીવાય એટલે આનું પૂરું માઇનસ યુ ના માઇનસ યુ બરાબર। હવે આ માઇનસ ને આ માઇનસ 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 પ્લસ પ્લસ યુ વાય ઇન્ટુ વાય એટલે યુ વાય સ્ક્વેર યુ વાય સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ તો કોમન ઇક્વેશન નંબર સિક્સ। પુટિંગ ઇક્વેશન ફાઇવ એન્ડ સિક્સ ઇન ઇક્વેશન વન વી ગેટ પાંચ અને છ ની કિંમત જે છે આ છ ઇક્વેશન ઇક્વેશન નંબર પાંચ એને ક્યાં મૂકો ઇક્વેશન નંબર વન ની અંદર મૂકો ઇક્વેશન નંબર વન આ વન તો કે પહેલા આપણે શેની કિંમત મેળવી ડી સ્ક્વેર સાય અપોન ડી વાય સ્ક્વેર પ્લસ લેમડા માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ સાય સાય ની કિંમત આપણી પાસે છે તો ડી સ્ક્વેર સાય અપોન ડી વાય સ્ક્વેર ની કિંમત આપણે મૂકો તો આ ડી સ્ક્વેર સાય અપોન ડીવાય સ્ક્વેર છે એની કિંમત આટલી છે એ મૂકી દઉં તો આ મૂકી ડી સ્ક્વેર યુ અપોન ડીવાય સ્ક્વેર માઇનસ ટુ વાય ડી યુ બાય ડીવાય માઇનસ યુ પ્લસ યુ વાય સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ પ્લસ ના પ્લસ લેમડા માઇનસ વાય સ્ક્વેર સેમ ઇટ ઇઝ અને અહીંયા સાય છે એટલે લેમડા માઇનસ વાય સ્ક્વેર સાય એટલે શું છે યુ ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય યુ ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો। હવે ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ બંનેમાંથી કોમન નીકળે સામેની બાજુ ઝીરો છે સામેની બાજુ એટલે ઝીરો કેન્સલ આઉટ થઈ જાય ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ ઈ રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય ટુ કેન્સલ આઉટ બરાબર એને આપણે કાઢી નાખવાનું। હવે વધશે શું ધેરફોર ડી સ્ક્વેર યુ અપોન ડીવાય સ્ક્વેર સેમ ઇટ ઇઝ માઇનસ ટુ વાય ડી યુ બાય ડીવાય સેમ ઇટ ઇઝ પ્લસ। હવે જોજો ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે આ યુ ને અંદર મલ્ટીપ્લાય કરાવો એટલે શું થાય યુ લેમડા અહીંયા કણે માઇનસ યુ છે પ્લસ યુ વાય સ્ક્વેર હવે આને અહીંયા કણે મલ્ટીપ્લાય કરેલો માઇનસ યુ વાય સ્ક્વેર એટલે આ પ્લસ યુ વાય સ્ક્વેર ને માઇનસ યુ વાય સ્ક્વેર કેન્સલ આઉટ થાય વધશે શું તો કે આ ખાલી યુ અને એક આ લેમડા યુ બરાબર એટલે એમાંથી યુ અને લેમડા યુ માંથી યુ કોમન એટલે આ ટર્મ નું હું પેલા લખું એટલે લેમડા વધશે માઇનસ યુ તો કોમન નીકળી ગયું અહીંયા કાંઈ ન એટલે માઇનસ વન વધે આ ટર્મ કેન્સલ આઉટ થઈ જાય છે કારણ કે આ પ્લસ યુ વાય સ્ક્વેર આ યુ ને તમે અંદર મલ્ટીપ્લાય એટલે માઇનસ યુ વાય સ્ક્વેર એટલે કેન્સલ આઉટ થઈ જાય ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ સેમ ઇટ ઇઝ છે એમાં કોઈ ચેન્જીસ નથી આ ઇક્વેશન નંબર સાત બરાબર। અને જે ઇક્વેશન નંબર સાત જે છે એને હર્માઇટ્સ ડિફરન્સિયલ ઇક્વેશન કહેવામાં આવે છે બરાબર કે જે આ સ્ક્વેર બોક્સની અંદર જે મૂકેલું છે એ બરાબર એટલે આ જે છે એને શું કહેવાય હર્માઇટ્સ ડિફરન્સિયલ ઇક્વેશન કહેવામાં આવે છે બરાબર છે। થેન્ક યુ।